सकारात्मक वलण। नवं नवो नवदाड़ा ने पछी ठेर ना ठेर। आ कहवत आपणे छाश वारे सांभळता अने अनुभवता होईए छीए। એનું કારણ એ છે કે દરેક નવા કામનું જોશ અનોખું હોય છે, નવી વ્યક્તિનો પરિચય અનોખો હોય છે, પણ એ નવુંએ વખત જતાં જૂનું થવા લાગે છે અને આપણે એક ઘરેડમાં લપેટાઈ જઈએ છીએ। એ જ કામ, એ જ લોકો, એ જ વાતાવરણ અને નવીનતા ઓસરવા લાગે છે। નિરસતા પ્રવેશે છે, ઉત્સાહ ઘટતું જાય છે, મનમાં થોડી જડતા ઘર કરતી જાય છે। આવા સંજોગોમાં જીવન બંધિયાર ખાબોચિયા જેવું બનતું જાય છે। એમાંથી દુર્ગંધ ફેલાવવાની ભારોભાર શક્યતા રહેલી હોય છે। આવા સંજોગોમાં શું કરવું? સકારાત્મક વલણ અપનાવો, હકારાત્મક ધોરણે વિચાર કરો, નિરસ અને શુષ્ક વાતાવરણમાંથી બહાર નીકળીને બારી બહાર નજર નાખો, દૂર ફેલાયેલા લીલા હરિયાળા ઘાસના મેદાન જુઓ। એ શક્ય ના હોય તો તમારા ઘર કે ઓફિસમાં રહેલા કુંડામાંના છોડના પાંદડા અને કળીઓ પુષ્પો સામે નજર માંડો, સ્મિત આપો, હળવો સ્પર્શ કરો તો સુખદ અનુભૂતિ થશે। એ જીવંત છે, પ્રાણથી ભરપૂર છે, એમનામાં ચેતના છે અને એ ચેતના તમારી સુતેલી ચેતનાને ઝણઝણાવશે। આથી આગળ રાત્રિના તારલા જુઓ, ટમટમતા એ તારલા અવિરત ગતિના દ્યોતક છે, સદાય પ્રકાશિત રહેવા કૃતનિશ્ચય છે। એ જ રીતે તમારે પણ સકારાત્મક રહેવાનું છે। પરિશ્રમ ખૂબ કરો, પણ ચતુરાઈ સાથે, છેતરપિંડી માટે નહીં। સુઆયોજન કરીને કોઈને નુકસાન પહોંચાડ્યા વગર કામ કરો અને શક્ય હોય ત્યાં કામની વહેંચણી કરો। સાથીઓને સ્પષ્ટ સૂચના આપી અને એક હદ દોરીને કામ વહેંચો। આ સાથે તમારું હકારાત્મક વલણ પણ વહેંચો। આકાશમાંથી આપણે તારા નથી તોડવાના કે આ તો સહેલું છે અથવા સફળતા હવે ઝાઝી દૂર નથી જેવા શબ્દો સૌમાં નવો પ્રાણ ફૂંકશે। એક વાત હંમેશા યાદ રાખજો કે સકારાત્મકતા ચેપી છે। આ ઉપરાંત વધુ ભાર મારે જ માથે છે કે વધુ બોજ આવી રહ્યો છે કે કોઈ મારા માથા પર ચડી બેસશે એ વિચાર કાઢી નાખો। જ્યારે લાગે કે આગળ જવાનો રસ્તો નથી અને સામે ભીત છે તો હતાશ ના થાઓ। સૌથી પહેલાં થોભો, ખૂબ ઊંડા શ્વાસ લો, તાજી હવા મગજના તંતુઓને વધુ સચેત બનાવશે અને વિચારો યોગ્ય દિશામાં દોડશે। ફિલ્મોની હિરોઈન જીવ બચાવવા દોડતી ભાગતી એક દિવાલ સામે ઊભી રહે, રસ્તો બંધ થઈ જાય, તેને એક લાંબો વાંસડો જરૂર મળી જાય અને તેને હવામાં ઉછાળી કલાબાજી દેખાડી એ ભીત કૂદીને સલામત સ્થળે પહોંચી જાય। એવું માત્ર ફિલ્મોમાં જ બને છે, આપણા જીવનમાં બનતું નથી। આથી જ ઊંડા શ્વાસ લઈ તમામ ઉર્જા એકઠી કરી સકારાત્મક વલણ અપનાવો। આજ ઘરેડ તોડવા બીજે દિવસે નવે રસ્તેથી ચાલો, ભલે એ થોડો લાંબો પડે, તમે નવું જોશો, જાણશો અને મેળવશો। મૂળ વાત છે ચીલા ચાલુ દિનચર્યા તોડવાની। આપણે એક ઘરેડમાં ચાલતા ચાલતા એક ઢાળેલા બીબામાં જીવતા હોઈએ છીએ, એમાં એક નવીનતા લાવવાની જરૂર હોય છે। મનમાં મૂંઝવણ કે હતાશા ઘૂમરાતા હોય તેને વાચા આપો, એ મનમાં ભરી રાખવાથી બધા ચિત્રો ધૂંધળા બનશે અને માનસિક થાક વર્તાશે। ગઈકાલ આપણે એકઠી કરી શકતા નથી, પણ આવતીકાલ ગુમાવવી કે જીતવી એ આપણા હાથમાં છે। સકારાત્મક વલણ જીવનભર લાભ આપે છે। આ માટે ભય કે ડર પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે। વધુ સકારાત્મક વિચારો જીવનમાં વધુ લાભદાયક ચીજોને આકર્ષે છે અને વ્યક્તિની આંતરિક સુંદરતા વધારે છે।